नमस्कार, हूँ छू विहंगा परमार। सिटी न्यूज में आपनू स्वागत छे। सौ प्रथम एक नजर आज ना मुख्य समाचारों पर। भरूचना बिन राजकीय संगठनों द्वारा आंखे काली पट्टी बांधी खाड़ा अंगे आवेदन पत्र पाठवामां आव्युं। भरूच पंथक में वधता जता जीवलेण अकस्मातना पगले बिन राजकीय संगठनों रजूआत करी। अकस्मातना बनावोमां जीव गुमावनाराओना स्वजनों तेमज इजाग्रस्तों मोटी संख्या में उपस्थित रहा। भ्रष्टाचार ना आक्षेप करवामां आव्या, विविध मांगणीओ कराई। भरूच जिला एलसीबी ए झगड़िया जीआईडीसी में पार्क करेल गाड़ी में विदेशी दारू झड़पी लीधो। पोलीसे कुल रूपया 21 लाख उपरांत मुद्देमाल कब्जे लईने एक महिला सहित 3 सामे फरियाद लखावी। अंकलेश्वर कालुपुर कोऑपरेटिव बैंक सामे टाबरिया गाड़ी नो कांच तोड़ी बेग चोरी फरार। बेग में कई न मळता 15 मिनिट बाद गाड़ी नजीक बेग फेंकी फरार थई गयो। भरूच पंथक में मार्गो पर पड़ेला खाड़ाओना कारणे जीवलेण अकस्मातो बनी रहा छे, त्यारे बिन राजकीय संगठनों द्वारा आंखे काली पट्टी धारण करी कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं, जेमां भ्रष्टाचारना आक्षेप करी विविध मांगणीओ करवामां आवी हती। भरूच नगर अने आसपासना विस्तारोमां आवेल मार्गो पर ऊंडा खाड़ा पड़ी गया छे। आवा खाड़ाओना पगले जीवलेण अकस्मात सर्जाई रह्या छे। छेल्ला एक महिनामां जीवलेण अकસ્માતની સંખ્યા ખૂબ વધી ગઈ છે, ત્યારે આજ રોજ શિક્ષક દિનના દિવસે ભરૂચ નગર અને વિવિધ વિસ્તારોના સંગઠનો એકત્ર થઈ બિન રાજકીય રીતે આંખે કાળી પટ્ટી ધારણ કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે લોકો એકત્રિત થયા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે ઉપસ્થિત મેદનીમાં એવા વ્યક્તિઓ હાજર રહ્યા હતા કે જેઓએ માર્ગ અકસ્માતમાં તેઓના કુટુંબીજનો ગુમાવ્યા હોય। આવી પરિસ્થિતિ સર્જાતા આવેદન પત્ર પાઠવતી વખતે કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતા। તે સાથે સાથે લોકોએ તંત્ર ઉપર ભ્રષ્ટાચાર અંગે સીધા આક્ષેપ મૂક્યા હતા। આવેદન પત્ર પાઠવવા આવેલા લોકોની લાગણીઓ અંકુશમાં રહી ન હતી। આવેદન પત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં તારીખ 2 સપ્ટેમ્બરના રોજ મઢુલી સર્કલ પાસે થયેલ અકસ્માતના બનાવમાં સ્કૂલે જતી 5 વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું, તેમજ તેમના દાદા અને માતાને ઈજા પહોંચી હતી। આ સમયે આક્રોશમાં આવેલા લોકોએ રસ્તા ઉપર અડીંગો જમાવી વાહનોની અવરજવર રોકી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। જ્યારે 1 ઓગસ્ટના રોજ નેત્રંગ તાલુકાના એક ગામ નજીક ખરાબ રસ્તા ઉપર તલાટી કમ મંત્રીના પરિવારની 4-વ્હીલ ગાડી ખાડામાં પડતા પતિ પત્ની અને 3 વર્ષની બાળકીના મોત નિપજ્યા હતા। ભરૂચ પંથકમાં બનતા મોટાભાગના અકસ્માતના બનાવો રોડ ઉપરના ખાડાઓના પગલે બની રહ્યા છે। રોડ નિર્માણમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવે છે, તેથી આવા અકસ્માતના બનાવો વધુ બની રહ્યા છે। ભ્રષ્ટાચાર અટકાવવા માટે આવેદનપત્ર દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્ર દ્વારા કરવામાં આવેલ માંગોની વિગત જોતા જર્જરિત ખાડાવાળા રસ્તાના કારણે જે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમને વ્યક્તિદીઠ રૂપિયા 10 લાખનું વળતર આપવું, ગંભીર ઇજાગ્રસ્તોને રૂપિયા 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 2 લાખનું વળતર આપવું, તેમજ ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નિપજે તો બાળકો કમાતા ન થાય ત્યાં સુધી માતા પિતાને તેઓની હયાતી સુધી મહિને ₹10,000 વળતર આપવું, તેમજ રોડ ટેક્સ ચૂકવનાર દરેક વાહનોના ડ્રાઈવર માલિક પેસેન્જર સહિતના તમામને ₹50 લાખનો વીમો આપવામાં આવે અને જિલ્લાના તમામ જર્જરિત ખાડાવાળા રોડના કોન્ટ્રાક્ટરો ઓડિટ કરનાર અધિકારીઓ સામે ખાતાકીય પગલાં લેવામાં આવે અને ફોજદારી રાહે ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। ઉપરાંત કલેક્ટરના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી ભરૂચ જિલ્લાના ખરાબ અને જર્જરિત રસ્તાનું 15 દિવસમાં જ રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। મારે એકને એક દીકરી હતી, એ હવે નથી રહી મારી પાસે, તો હું સરકાર પાસે હું માંગણી કરું છું કે મારે કાયદેસરની જે જવાબદાર હોય જે વ્યક્તિ એની પર કડકમાં કડક કાર્યવાહી થાય અને જે તેનો ગુનો હોય એને જેલ ભેગા કરે, સસ્પેન્ડ કરે અધિકારીઓને, એ જ મારી માંગ છે। આના પાછળ જવાબદાર હું જે તે સરકારી અધિકારીઓ છે, જેવા કે કલેક્ટર સાહેબ, જે એમને ધ્યાન આપવું જોઈએ આ રોડ રસ્તા માટે, એમના કારણે મારી દીકરીની જાન ગઈ છે। આજે અમે જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે એનું મુખ્ય કારણ 2 દિવસ પહેલાં બનેલી ઘટના છે, જેમાં અમારી ગામની એક નાનકડી ફૂલ જેવી માસૂમ છોકરીનું મૃત્યુ થયું હતું અકસ્માતમાં। એનું મુખ્ય કારણ હતું કે રોડ જે ખારા પડી ગયા છે અને જે રોડ ડેમેજ થઈ ગયા છે એનું મુખ્ય કારણ હતું। અમે આને માટે ટોટલી જિમ્મેદાર ધરાવીએ છીએ વહીવટીતંત્રને, જે વહીવટીતંત્ર દ્વારા આની નિષ્કાળજી લઈ અને કોઈ કામ કરવામાં આવતું નથી।
અમારો જે નર્મદા ચોકીથી લઈને દેહ સુધીનો રોડ છે એ ખૂબ ખરાબ હાલતમાં છે. એનું પેસ્ટ વર્ક કરવા તમે નાના રબર મેટલ નાખીને જાય છે અને એ મેટલ અમારા માટે ઉલટા ખતરારૂપ છે કે જે મોટી ગાડીના ટાયરમાં આવીને છટકે છે અને નાના રાહદારી ચાલતા બાઇકવાળાને ઈજા થાય છે. આવી ઘણી ઘટનાઓ બનેલી છે જેથી હું સરકાર કલેક્ટરશ્રીને એક આવેદન આપું છું કે એની પર એક ગંભીર તપાસ થાય, કમિટી બનાવો. કમિટી બનાવીને ગુજરાત ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની તપાસ કરવામાં આવે. ધારાસભ્યશ્રી દ્વારા કાલના નિવેદનમાં કહેવામાં આવેલું કે અમારી પાસે આટલી ગ્રાન્ટ આવે છે પણ ક્યાં રોડ બનાવવા એ અમારી પાસે જગ્યા નથી. તો એ કદાચ ફિલ્ડમાં નીકળશે તો એમને ખબર પડશે કે ક્યાં રોડ બનાવવાની જરૂર છે અને રિપેરિંગ કરવાની જરૂર છે. આંખે પટ્ટી બનવાનું કારણ એ છે કે સરકાર જોઈને બી અનદેખું કરે છે કે અમે નથી ખબર એમ એવું, એટલા માટે અમે આંખે પટ્ટી બાંધીને આજે એક ભરૂચ જિલ્લા LCVએ જગડીયા JIDCમાં પાર્ક ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જગડીયા JIDC વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રેખાબેન સતીશભાઈ વસાવા રહેવાસી નવાગામ કરારવેલ તાલુકો અંકલેશ્વરનાએ બંધ બોડીની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને જગડીયા JIDCમાં રોડ ઉપર પાર્ક કરી રાખેલ છે. LCV પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારીને બાતમી મુજબની ગાડી પાસે જઈને તપાસ કરતા ગાડીનો ચાલક કે અન્ય કોઈ હાજર મળેલ નહીં. પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 8,532 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળેથી રૂપિયા 11,36,400 કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તેમજ રૂપિયા 10,00,000 કિંમતની બંધ બોડીની ગાડી મળીને કુલ રૂપિયા 21,36,400 મુદ્દામાલ કબજે લીધો હતો. આ સ્થળ ઉપર હાજર નહીં મળેલ અને દારૂનો જથ્થો મંગાવનાર રેખાબેન સતીશ વસાવા રહેવાસી નવાગામ કરારવેલ તાલુકો અંકલેશ્વરની જિલ્લા ભરૂચ તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર અને ગાડીનો ચાલક મળી કુલ 3 સામે જગડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. અંકલેશ્વર કાલુપુર કોઓપરેટિવ બેંક સામે ટાબરિયા ગાડીનો કાચ તોડી બેગ ચોરી ગયા હતા. બેગમાં કંઈ ન મળતા 15 મિનિટ બાદ ગાડી નજીક બેગ ફેંકી ફરાર થઈ ગયા હતા. ઘટના CCTVમાં કેદ થવા પામી છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર JIDC બસ ડેપો સામે આવેલ રવિ કોમ્પ્લેક્સમાં કાલુપુર કોઓપરેટિવ બેંક આવેલ છે, જ્યાં ભૂપેન્દ્રભાઈ શાહ નામના બેંકના ગ્રાહક કામ અર્થે બેંક પર આવ્યા હતા. તેઓ કાર બેંક સામે મૂકી ગયા હતા. બપોરે 1:30 વાગ્યાના અરસામાં કામ પૂર્ણ થયે તેઓ કાર પાસે પહોંચતા ગાડીનો પાછળની સીટનો કાચ તૂટેલો હતો અને ગાડીમાં રહેલ લેધર બેગની ચોરી થઈ જવા પામી હતી, જે અંગે તેઓએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બેંકના બહાર લાગેલા CCTV ચેક કરતા એક ટાબરિયો કાચ તોડી અંદરથી બેગ ચોરી લઈ રોડ ક્રોસ કરી ભાગતો જોવા મળ્યો હતો, જે બાદ તેઓએ પોલીસને જાણ કરતા તેઓ બેંક પર ગયા હતા અને પરત કાર નજીક આવતા કાર પાસે 10-15 મીટરના અંતર પરથી જ તેમની લેધરની બેગ મળી આવી હતી, જેમાં તમામ દસ્તાવેજો સલામત હતા. બેગમાં બેંકના લગતા અગત્યના દસ્તાવેજો હતા, જો કે રૂપિયા ન હોવાથી ટાબરિયો બેગ કાર નજીક ફેંકીને જતો રહ્યો હતો. પછી ટાબરિયાને માનવતા જાગી હોય બેગ કાર નજીક છોડીને ભાગી ગયો હતો, જે ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટના અંગે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી. ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી હતી. હું બેંકના કામથી આવ્યો હતો, એકને 30 અને બેંકનું કામ પતાવીને એકને 45 બહાર નીકળ્યો. મારી ગાડીને જોયું તો કાચ તૂટેલો હતો અને તોડીને મેં જોયું તો મારી બેગ બી ગુમ હતી અને આજુબાજુમાં પૂછતા મને 1/2 કલાક રહીને મને પાછી બેગ મળેલ છે. ભરૂચ સિટી પોલીસ એ ડિવિઝન પોલીસના શ્રીજીનું વિસર્જન આન બાન શાન સાથે કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ સિટી પોલીસ મથક ખાતે શ્રીજીની સ્થાપના શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. દરરોજ સવાર સાંજ નિયમિત આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રીજીની આન બાન અને શાન સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ઠેર ઠેર શ્રીજી વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ પંથકમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની રૂમટા વિદ્યાભવન ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આજે ભરૂચ પંથકમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ઉજવાતા શિક્ષક દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક કે જે સમાજમાં ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે તેવા શિક્ષકનો આજે મહત્વનો દિવસ હોવાના પગલે ભરૂચ પંથકમાં વિવિધ સંગઠનો દ્વારા શિક્ષક દિનની ઉજવણી અર્થે વક્તૃત્વ સ્પર્ધા તેમજ અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષક દિન નિમિત્તે રૂંગટા સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોનું અભિવાદન કર્યું હતું તેમજ તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ભરૂચ પંથકમાં શિક્ષકો દ્વારા અપાતા શિક્ષકની કદર કરીને વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. मजबूत ही एक वो इंसान है जो विद्यार्थी रूपी नींव को मजबूत करके उसके ऊपर भविष्य में सफलता रूपी मजबूत भवन खड़ा करने में सहायता करता है और उस इंसान को एक सफल इंसान बनाता है. हमारे टीचर हमारे लाइफ को संवारने में सब कुछ कर देते हैं, इसीलिए हमें टीचर्स का बहुत रिस्पेक्ट देनी चाहिए और बहुत सम्मान करना चाहिए. અંકલેશ્વર શહેરની LIC બ્રાન્ચના 500 જેટલા એજન્ટોના પડતર પ્રશ્નો અંગે માંગણી ન સ્વીકારવામાં આવતા સોમવારથી હડતાલ ઉપર ઉતર્યા છે. એજન્ટોને LIC નો વિરોધ નથી પરંતુ LIC ઉપર રેગ્યુલેટરનો વિરોધ છે. IRDA જે LIC ઉપર આવેલ રેગ્યુલેટર દ્વારા એજન્ટોના કમિશન બંધ કરવા તેમજ બધા લાભો ઓછા કરવા જઈ રહ્યું છે, જેના કારણે એજન્ટોની આ જીવિકા પર અસર પડી રહી છે, જેમાં એજન્ટો IRDA પરની પોલિસીના નિયમોનો ઓલ ઇન્ડિયા લાઇફ ઇન્સ્યોરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અંકલેશ્વર શહેરની LIC બ્રાન્ચના 500 જેટલા એજન્ટો હડતાલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. IRDA જે પોલિસી અત્યારે ઇન્સ્ટ્રક્શનમાં મૂકી છે, જે કમિશન ઓછું કરવાનું, જે અમારા જીવન પર આજીવિકા ટૂંકાવી રહેલું છે, કારણ કે અમે લોંગ લાઈફ સુધી ઘણા લોકોની એજ 60 વર્ષની થઈ ગઈ છે, કોઈની 50ની થઈ ગઈ છે, અને આવનારા દિવસોમાં જો એ કમિશન ઓછું કરશે તો અમારી આજીવિકાનું શું, એવા પ્રશ્નો ઊભા થયા છે. એટલે અમે LIFE દ્વારા જે અમે બધા એજન્ટો જે નેશનલ ચાલી રહેલી છે અમારી એક યુનિયન ટ્રેડ, એના દ્વારા અમે આજે બધી જ પ્રકારની સેવાઓથી અમે વિરોધ કરી રહેલા છે. અમે LIC નો વિરોધ નથી કરતા, પરંતુ અમે IRDA પોલિસીને જે ચાલી રહેલી છે હમણાં હાલમાં કમિશન સ્ટ્રક્ચર અને અમારા આજીવિકા પર જો અસર કરી રહેલા છે એ બધા ઇન્સ્ટ્રક્શનથી અમે એનો વિરોધ કર્યા છે અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પણ અમે વિરોધ કર્યા છે. આજે અમે સ્વામિનારાયણ સ્વરૂપ BEd કોલેજ અંકલેશ્વરના તાલીમાર્થીઓ દ્વારા ગણેશ ચતુર્થી અંતર્ગત ગણેશોત્સવની ભવ્યાતિ ભવ્ય 4 દિવસ સુધી ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના વડા કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રી ટ્રસ્ટી કિશોર પાનસુરિયાએ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સર્વ વિઘ્નોનો નાશ કરનારા દેવ એટલે શ્રી ગણેશ, એટલે જ આપણે સૌ ગણપતિ દાદાને ઘણા બધા કલ્યાણકારી નામો પૈકી વિઘ્ન વિનાયક દેવ તરીકે પણ સંબોધીએ છીએ. નિજ મંદિરમાંથી વાંચતે ગાજતે શ્રીજીનું પ્રાર્થનાખંડમાં સ્થાપન કરીને વેદોક્ત વિધિથી પૂજન અર્ચન થાળ આરતી વગેરે કરવામાં આવ્યું હતું. ભગવાન ભોગના ભૂખ્યા નથી પરંતુ ભાવના ભૂખ્યા છે એવી કથા સાથે સંસ્થાના શાસ્ત્રી જય સ્વરૂપ દાસજીએ પોતાના વક્તવ્યમાં સૌને આકર્ષિત કર્યા હતા અને ગણપતિ દાદાને 56 ભોગ અન્નકૂટ ધરાવાયો હતો. ભરૂચ જિલ્લા શિક્ષક ગૌરંગ પટેલને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજ્યપાલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકાના જનોર ગામમાં આવેલ શ્રી મા અરવિંદ વિદ્યા મંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગૌરવકુમાર દિનેશ પટેલને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ માધ્યમિક શિક્ષણ એવોર્ડ 2022 બેસ્ટ શિક્ષકનો એવોર્ડ રાજ્યપાલના હસ્તે એનાયત થયો હતો, જેના પગલે ભરૂચ જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે. ભરૂચના ગાયત્રીનગર સ્થિત જલારામ મંદિર ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠ અને શ્રી સત્યનારાયણ દેવની કથા યોજાશે. છેલ્લા કેટલાય વર્ષોથી ભરૂચમાં ગાયત્રીનગર ખાતે આવેલ શ્રી જલારામ બાપાનું મંદિર ભક્તોમાં શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે, ત્યારે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ ગાયત્રીનગર ભરૂચ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં 10 દિવસ સુધી ભગવાન ગણેશજી ભક્તોનું આતિથ્ય માણશે. 10 દિવસ સુધી ચાલનાર આ ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુઓ ભગવાનની આરાધનામાં લીન બન્યા હતા, જેમાં બુધવારના રોજ રાત્રે 8 કલાકે સંગીતમય સુંદરકાંડના પાઠ અને ગુરુવારના રોજ સવારે 9 કલાકે શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સૌ ભાવિ ભક્તોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામે કપિરાજના આતંકથી આખું ગામ ભયભીત બન્યું હતું, જે કપિરાજ આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામે છેલ્લા કેટલાય દિવસથી કપિરાજે 4-5 લોકોને બચકાભરી ઘાયલ કર્યા હતા.
ધોરણ 2 માં અભ્યાસ કરતો એક બાળક સ્કૂલે ગયો હતો, જે દરમિયાન કપિરાજે બાળકના ડાબા હાથે બચકું ભરતા 20 ટાંકા આવ્યા હતા, જ્યારે બાળકના થાપા ઉપર બચકું ભરતા 3 ટાંકા આવ્યા હતા, જ્યારે વણકરવાસમાં રહેતા સવિતાબેનને પણ બચકું ભર્યું હતું, જે કપિરાજ ગતરોજ આમોદ રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા પિંજરામાં પકડી પાડેલ છે, જેના કારણે રોઝા ટંકારિયાના ગ્રામજનોએ ભયથી મુક્ત થઈ હાશકારો અનુભવ્યો હતો અને આમોદ રેન્જ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. માંદરાપુરા માણસોને ખેડી ખાધો હતો, બે ત્રણ માણસોને, એટલે પછી અમે માણસને બોલાવીને માંદરાને પકડ્યો ને લાવીને એને પોલીસ ખાતાવાળાને, પોલીસ ખાતાવાળા જ આવેલા હતા, એ લોકો જ પકડી ગયા, એમાં અમુક લોકો આવેલા છે. શ્રીજી મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે ભરૂચ પંથકમાં શ્રીજી વિસર્જન યાત્રા અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક ગણતરી મુજબ 1000 કરતાં વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે, જે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કૃત્રિમ તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રીજી મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે ભરૂચ પંથકમાં શ્રીજી વિસર્જન યાત્રા અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક ગણતરી મુજબ 1000 કરતાં વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે, જે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કૃત્રિમ તળાવોનું નિર્માણ કરેલ છે, જ્યારે વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તેમજ વિવિધ નગરપાલિકા દ્વારા શ્રીજી વિસર્જન યાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભરૂચ પંથકમાં ચાલતા શ્રીજી મહોત્સવની અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે અનંત ચૌદસના દિવસે શ્રીજી વિસર્જન યાત્રા હોય છે. શ્રીજીની વિસર્જન યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાતા હોય છે, તેમજ ઓછામાં ઓછા 1000 કરતાં વધુ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન થતું હોય છે, ત્યારે અત્યારથી જ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તેમજ વિવિધ નગરપાલિકાઓ દ્વારા વિસર્જન અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે સાથે આમોદ અને જંબુસર ખાતે શ્રીજી વિસર્જન યાત્રા અનંત ચૌદસ પહેલાં યોજવામાં આવે છે, ત્યારબાદ ભરૂચ પંથકમાં શ્રીજી વિસર્જનનું આયોજન કરવામાં આવે છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાના જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા દ્વારા તારીખ 9/9/2022 રોજ શ્રીજી વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા તરફથી 3 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 1 નર્મદા બંગલોસની બાજુમાં મક્તમપુર બોરભાઠા બેટ જડેશ્વર રોડ ઉપર, 2 ગાયત્રી મંદિરની બાજુમાં જડેશ્વર અને 3 જેબી મોદી પાર્ક ખાતે ઊભું કરાયેલા તળાવોનો સમાવેશ થાય છે. જ્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલના જણાવ્યા અનુસાર શ્રીજી વિસર્જન યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. બનાવોમાં જીવ ગુમાવનારાઓના સ્વજનો તેમજ ઈજાગ્રસ્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા, વિવિધ માંગણીઓ કરાઈ. ભરૂચ જિલ્લા LCB એ ઝઘડિયા GIDC માં પાર્ક કરેલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો. પોલીસે કુલ રૂપિયા 21 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈને 1 મહિલા સહિત 3 સામે ફરિયાદ લખાવી. અંકલેશ્વર કાલુપુર કોઓપરેટિવ બેંક સામે ટાબરિયા ગાડીનો કાચ તોડી બેગ ચોરી ફરાર. બેગમાં કંઈ ન મળતા 15 મિનિટ બાદ ગાડી નજીક બેગ ફેંકી ફરાર થઈ ગયો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.